બસના ડ્રાઈવરોની વાત કરી રહ્યા છે તો બસના ડ્રાઈવરોની બેજવાબદારી તો સામે આવે જ છે ને આ પ્રકારની માનસિકતા જે આપે કહ્યું કે ક્યાંક ને ક્યાંક સ્પીડમાં જવું ટ્રાફિકની સમસ્યાના કારણે ઓવરટેકની લાઇનમાં રહેવું એ બધું પણ જોવા મળે છે પણ તેની સાથે સામે સામે આપે જે વાત કરી કે કદાચ જે લોકો જે ટુ વ્હીલર્સ પર જે લોકો હોય છે એ લોકો પણ ટ્રાફિકના રૂલ્સને નથી સમજતા એ લોકો પણ જે પ્રમાણે આપે કોઈ રોંગ સાઈડમાં જવું હોય છે એ લોકોને અંડર એજના લોકો પણ ચલાવતા હોય છે એટલે સામે આ બંને કદાચ એવું નહીં હોય પ્રેક્ટિકલ ચીજો છે અડધો દિવસ અમારો ફિલ્ડમાં જ હોય છે એટલે અમને દેખાય છે કે આટલા બધા પ્રેક્ટિકલ પોઈન્ટ છે બીજું જે સાહેબ જો હું આમ કોઈની સાઈડ લેવા માંગતી નથી આજે જસ્ટ એક પોઈન્ટ કહું છું એટલે હું એવું સામેથી કહું છું કે બાળકોને તમારે વ્હીકલ આપવું હોય તો પેલું નોન લાયસન્સ વાળા બી વ્હીકલ આવે છે ને સાહેબ જેમાં લાયસન્સ જરૂર ના આપે ઇલેક્ટ્રિક વ્હીકલ બરોબર છે કારણ કે પહેલા શું લોકોની એવી મેન્ટાલિટી છે કે ભાઈ અમારો બાળક પેલો શું કહેવાય 10th કે 12th માં પેલા ટ્યુશનમાં જતો હોય અમે અમે રોજ એને મૂકવા લેવા કેવા મગજનું જફા કરીએ સાયકલ પર તો બિચારો થાકી જાય ત્યારે પોલ્યુશન આ બધું બધું સાચું છે રાઈટ એટલે અમે એને મોટર બાઇક આપીએ છીએ અહીંયા પેલું કાઇનેટિક આપીએ છીએ તો ભાઈ અમે એટલે હું એ કહેવા માંગુ છું કારણ કે અત્યારે તમારા દર્શક મિત્રોના ઘણાના મનમાં આ કદાચ દલીલો હશે એ કહેવા માંગુ છું કે તમારે જરૂર નથી કે પેલા હીરો બનો ધૂમ ધૂમ કહીને મોટર બાઇક આપો તમે આવા ઈ વ્હીકલ બી ઘણા આવે છે સસ્તા બી આવે છે મોટર બાઇક કરતા તો 1/4 કે 1/3 રેટમાં આવે છે એ તમે આપી શકો છો આઈ જસ્ટ વોન્ટેડ ટુ મેક અ પોઈન્ટ અક્રોસ સો ધેટ પીપલ નો પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે બાળકે ના મન તો મોટો એને ચાર છોકરીઓને ઇમ્પ્રેસ કરવાની હોય ને એટલે મન તો મોટો બાઇક જ જોઈએ એટલે ત્યાં પપ્પા મમ્મીની જિમ્મેદારી છે કે ના અત્યારે આપણે ઈ વ્હીકલ લો નથી ને તારે ઈ બાઇક કેવી જ વાપરવાની જરૂર જી જી જી